આજે આપણે બનાવવાના છીએ ખૂબ જ ઓછા ટાઈમમાં બની જતું એકદમ ટેસ્ટી અને ચટપટું એવું મેથી પાપડનું શાક. જ્યારે ઘરમાં લીલા શાકભાજી ના હોય અને તમારે જ્યારે શાક બનાવવાનું થાય ત્યારે તમે ફટાફટ આ શાક બનાવીને ખાઈ શકો છો. અને આ શાક એટલું બધું ટેસ્ટી લાગશે કે નાના મોટા બધાને ભાવશે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ રીતે આ શાક ફક્ત 5 જ મિનિટમાં બની જશે. તો ચલો સ્ટાર્ટ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, હું છું નિકિતા સરવૈયા. નિકિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું. તો મેથી પાપડનું શાક બનાવવા માટે સૌથી પહેલાં એક પેનમાં આપણે અહીંયા 2 ચમચી તેલ લીધેલું છે. એના અંદર 1 ચમચી જેટલું આપણે જીરું નાખીશું. અહીંયા આપણે જીરુંથી વઘાર કરવાનો છે અને 5-6 લીમડાના પાન, 1/3 ટીસ્પૂન જેટલી આપણે હળદર નાખવાની છે. અને તેલની અંદર જ હું 1 ચમચી મરચું નાખું છું. આ એટલા માટે કે એનો કલર એકદમ સરસ આવશે તેલમાં નાખવાથી. અને 2 ટમેટાની અહીંયા મેં પ્યોરી બનાવી લીધેલી હતી. તો આપણે મરચાંની સાથે સાથે તરત જ પ્યોરી નાખી દેવાની, નહીં તો આપણું મરચું બળી જશે તેલમાં. એટલા માટે આ રીતે તેલમાં મરચું નાખવાથી એનો કલર એકદમ સરસ લાલ ચટાક આવશે. એટલા માટે આપણે પહેલાં એડ કરી દીધું મરચું. અને એમાં 1 ચમચી ધાણા જીરું નાખી અને આપણે એને થવા દઈએ. હવે અહીંયા મેં મેથી 2 કલાક પહેલાં પલાળી દીધેલી હતી. 1 ચમચી જેટલી મેથી લીધેલી છે અને 2 કલાકમાં પલાળી એટલે જુઓ એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને આનો કડવાશ બધી જ દૂર થઈ જશે. અને અહીંયા આપણે 2 પાપડ લેવાના છે. અહીંયા 2 જણ માટે હું સર્વ કરીશ આ શાક, એટલે મેં અહીંયા 2 પાપડનો યુઝ કરેલો છે. આ અડદના પાપડ છે, સાદા જ. અને આ રીતે હું એને સીધા જ કટ કરીશ. આનો કોઈ શેપ કે એવું નથી હોતું, તમે આમનામ ગમે તે રીતે એને કટ કરી શકો છો. અને શેકવાની બી જરૂર નથી. તો આપણા આ 2 પાપડ કટ થઈ ગયા છે આ રીતે. હવે અહીંયા 3-4 મિનિટ જેવો ટાઈમ થયો છે. આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે જુઓ. અને તેલ બી આજુબાજુથી છૂટું પડી ગયું છે. તેલ છૂટે ત્યાં સુધી આપણે એને પકાવવાનું રહેશે. આ 3-4 મિનિટમાં પાકી જાય છે સરસ. અને આ ટાઈમે જે મેથી મેં તમને કીધેલી હતી એને મેં એકદમ પ્રોપર 3-4 પાણીએ ધોઈ લીધેલી છે. અને આને આપણે હવે એડ કરીએ. એટલે આ રીતે મિક્સ કરી દેવાની. અને કડવાશ એકદમ દૂર થઈ ગઈ કારણ કે આપણે એને સરસ રીતે ધોઈ લીધેલી છે. હવે આ ટાઈમે 1 કપ પાણી નાખી 1 બોઈલ આવવા દઈશું આપણે. આને બહુ ઉકાળવાની જરૂર નથી પાણી નાખીને. જો 1 ઉભરો આવી ગયો છે, પછી ટેસ્ટ પ્રમાણે મીઠું, એટલે કે અહીંયા પાણીના ભાગનું જ મીઠું એડ કરવાનું છે કારણ કે પાપડમાં ઓલરેડી મીઠું હોય છે. એટલા માટે એટલે ટેસ્ટ કરીને જ મીઠું એડ કરજો. હવે 1 ઉભરો આવે પછી હવે આપણે એના અંદર પાપડ એડ કરવાના છે. અને મેથી પહેલેથી 2 કલાકથી પલાળેલી હતી એટલે એ બી એકદમ સોફ્ટ થઈ ગઈ હોય છે, એટલે વધારે એને ઉકાળવાની જરૂર નથી. એટલા માટે અને તરત જ આપણે પાપડ આ રીતે એડ કરી દેવાના. અને પાપડ નાખીને ફક્ત 1 જ મિનિટ માટે રાખવાનું છે. આ રીતે મિક્સ થાય ત્યાં સુધી એને પાપડ આ રીતે રસામાં ડીપ કરી દેવાના. જો બધી સાઈડથી સરસ પલળી ગયા છે પાપડ. અને આનો ટેસ્ટ એકદમ જોરદાર આવે છે. તમે આ રીતે ટ્રાય કરજો. તો 5 મિનિટમાં આપણું મેથી પાપડનું શાક રેડી થઈ ગયું છે. જો તમારી પાસે ટાઈમ હજુ બી ઓછો હોય તો મેથી તમે પલાળી ના હોય તો તમે એને સ્કીપ કરી શકો છો અને એમનેમ બી પાપડનું શાક આ રીતે બનાવીને ખાઈ શકો છો. તો ચલો સર્વ કરી લઈએ. તો એકદમ ચટાકેદાર આપણું સ્વાદિષ્ટ એવું મેથી પાપડનું શાક રેડી થઈ ગયું છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.